હેલો ખેડૂત મિત્રો, તો આજે આપણે વાત કરીએ કે ભેંસને દૂધ વધારવા, ફેટ વધારવા માટે કયું ઘાસ આપણે વાવવું જેથી કરીને આપણે ભેંસનો ફેટ પણ વધે અને દૂધ પણ વધે. તો આજે હું તમને એવું એક ઘાસ બતાવવા જઈ રહ્યો છું અને એને કઈ રીતે વવાય, કેટલો સમય, કેટલા અંતરે વાવવું, ક્યારે વાવવું એ હું બધું તમને આ વિડીયોના અંદર કહીશ. તો ચલો હળો આપણે હું તમને બતાવું. એ આ રી બુલેટ ઘાસ, આપણે નેપિયર ઘાસ પણ કહીએ છીએ, ગજરા ઘાસ પણ કહીએ છીએ. જો આ રી આની બે ઓળીઓની અંતર 5 ફૂટનું અંતર રાખવાનું અને આ રીતે આપણે જેમ કપાસના ઓળ કરીએ એ રીતે પહેલાં ઓળ કરી દેવાના અને 1-1 ફૂટના ગાળા, 1.5 ફૂટના ગાળા ડંકા ચોપવાના આવે એવા ડંકા આવે ત્યાંથી કંપનીની અંદર તમને મળી રહે એ ડંકા, એ આપણે 1.5 ફૂટના ગાળા ચોપી દેવાના કપાના ઓળ જેમ કાઢીએ એ રીતે 5 ફૂટનો ગાળો રાખી જેથી કરીને આપણે ટ્રેક્ટરથી અંદર હળતા પણ ફાવો, જાણે હળવું હોય ત્યાં હળતો પણ પાવો. અને અત્યારે આર્ય સિઝન બેસ્ટ વાવવા માટે આહાડ મહિના આવે એ વખત આપણે જો વરસાદમાં પહેલાં વરસાદ ચોપીએ તો એ ચોંટવામાં પણ સારું ચોંટ અને આપણને રિઝલ્ટ પણ સારું એવું મળે. તો જો અને 5 ફૂટનો આ ગાળો રાખી અને આ ઘાસ વાવવા વાવો તમે તો બહુ સુપર એવું ઘાસ થાય, કારણ કે વારંવાર આપણે હળતો પણ ફાવો. અને આ ઘાસ રીએ લગભગ 24-25 દિવસની અંદર ફરી પાછું તૈયાર થઈ જાય વાટ વાટવા માટે. જો કે સારું એવું પાણી હોવાનું 8-10 દિવસે પાણી આપવામાં આવે તો આ ઘાસ આપણે 25 દિવસે પાછું 4-5 ફૂટ એવું સારું એવું વધી જાય, વાટ તો પણ વાર થતી નથી. અને જો ભેંસોને ખાવા માટે પણ સારું, ભેંસોને દૂધ પણ વધારે આવે, ફેટ પણ વધારે આવે અને આપણો સમય પણ ઓછો જાય. જો 1 વીઘાની અંદર આડિયો ઘાસ વાવ્યું હોય તો આપણો 5-100 ભેંસો કમ્પ્લીટ ઓના ઉપર નિર્ભર હોય. 5-100 ભેંસોને 1 વીઘો આડિયો નેપિયર ઘાસ હોય, બુલેટ ઘાસ હોય તો ભેંસો માટે ઘણું બધું થાય. તો તમે ચોક્કસ આનો વાવજો. અમે પણ જો વાવ્યો એટલે આ વિડીયો બનાવ્યો. જો કે આ અમારા 1/2 વીઘો જ છે પણ 5 ભેંસોને આટલું ઘાસ અમારે ચાલી રહ્યા કમ્પ્લીટ. તો તમે પણ આડિયો ઘાસ ચોક્કસ વાવજો.